છોટા ઉદેપુર વિધાનસભાના લોક લાડીલા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતને પગલે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા છોટા ઉદેપુર વિધાનસભાના અંદાજિત રકમ 40.40 કરોડના રોડને કામને તાંત્રિક મંજૂરી આપવામાં આવી છે. રાજેન્દ્રસિંહ રાઠવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી. આ માંગણીની પ્રતિક્રિયા રૂપે મુખ્યમંત્રી દ્વારા આ તમામ રોડ અને રસ્તાને મંજૂરી આપી હતી. કુલ 88 કિલોમીટર જેટલા અલગ અલગ ગામોને જોડતા માર્ગ જેની અંદાજિત રકમ રૂપિયા 40 કરોડ અને 40 લાખ જેટલી થવા જાય છે. આ રસ્તાઓ છોટાઉદેપુર વિધાનસભાના અલગ અલગ ગામોને જોડતા રસ્તાઓ છે. સૌથી લાંબો વચલે ભીતથી મોટી ખાંડી સુધીનો છે, જેની લંબાઈ 18 કિલોમીટર છે, જ્યારે સૌથી નાનો રસ્તો 1/2 કિલોમીટરનો છે. આમ આપણા પરિવહન ક્ષેત્રે પડતી અગવડતાને લઈ ધારાસભ્યએ ધારદાર રજૂઆત કરી હતી. આ રોડ બનતા ગ્રામજનોની સુવિધામાં વધારો કરાવી શકાશે. આ રોડને ટૂંક જ સમયમાં કામ પણ શરૂ કરવામાં આવશે. આ બાબતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહે ગુજરાત સરકારનો છોટાઉદેપુર વિધાનસભાની જનતા વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર.